महाप्रभु आ ब्रह्मांड में पधार्या, मंदिर में पधार्या शा माटे? एटले के मंदिर शा माटे? श्रीजी महाराज ना मंदिर नो हेतु शो? महाराज नो प्रागट्य नो कारण शो? आपने लाव्या एनो हेतु शो? केम लाव्या? जगत ना करोड़ों लक्षावधि ना करोड़ों मनुष्यों जन्मे छे, 8-10 वर्ष सुधी, 15 वर्ष सुधी बाल्यावस्था में गणाय छे, 15 थी 25 वर्ष नो गाळो किशोर अवस्था में गणाय छे। किशोर नी जेम भणवो गणवो हरवो फरवो आ बधु करे छे। 25 वर्ष पछी लग्न जीवन थी संसार में जोड़ाय छे, विषय भोग भोगवे छे, कमाय छे, खाय छे, पीवे छे, भौतिक सुखों में आनंद माने छे, दिन प्रतिदिन दिवसों ने समय ने वर्षों ने बीतता जाय छे, एक चक्र शुरू थई जाय छे। दीकरा एने घेर दीकरा दीकरीओ जमाइयो परनावा प्रसंगो पूरा करवा 50-60 वर्षनी उम्र थवी, फरी पाछो दीकरा ने दीकरीओना एना दीकराओने जोई जोईने आनंद माणवो। ईट ड्रिंक इन बे मे बी मेरी इंग्लिश में कहूँ छे, ईट ड्रिंक एंड बी मेरी। अविषय जीव जगतना जीवनों क्रम छे, खाओ पीओ अने विषय भोगवा आ जगतना जीवनों क्रम छे। शो महाराज अपने आना माटे लाव्या छे? महाराज केम पधार्या, अपने केम लाव्या? आ हेतुनी कलम छे, संप्रदायनो हेतु छे। आ ट्रस्ट शा माटे बनाव्यो एनो जवाब हेतुनी कलम मां आवे छे। आ कंपनी शा माटे बनावी एनो जवाब हेतुनी कलम मां आवे। आ पार्टनरशिप शा माटे बनावी छे एनो जवाब आवे हेतुनी कलम मां आवे। जे कलम 100 वर्षे 200 वर्षे 500 वर्षे 1000 वर्षे पण क्यारेय चेंज न थई शके, क्यारेय न बदलाय। श्रीजी महाराज नो प्रगट थवानो हेतु अने आपणने लाव्यानो हेतु आजथी 200 वर्ष पहेला पण ए ज हतो, आजे पण ए ज छे, अने आजथी 500 वर्ष ने 5000 वर्ष पछी पण के लाखो वर्ष पछी पण ए ज हशे। एक कंपनीना सभ्य तरीके अपने सौने आटली खबर होवी जोईए, कारण के वी आर इंटरेस्टेड। ट्रस्टनी अंदर जे इंटरेस्टेड पार्टी होय, आ एक लॉनी भाषा छे, कायदानी भाषा छे, जे इंटरेस्टेड पर्सन होय ए एटले के जे जेने एमां रस होय, जेमां एनुं इंटरेस्ट समायेलुं होय, એ જે જોડાયેલો હોય એને આટલી ખબર તો હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ ભક્તો। નહીતર મંદિરો સમય ઉત્સવ બધું થયા કરશે, આપણે હેતુની જ ખબર નહીં હોય તો આપણું બધું જ અમથું અમથું થયા કરશે। કેવું થશે? અમથું અમથું। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજતા હતા। એક છોકરો સવારથી શેરીમાં આમથી આમ દોડે, આમથી આમ દોડે। સ્વામી પૂછે છે, છોકરા સવારથી હું જોઉં છું તું આમથી આમ દોડે છે, આમથી આમ દોડે છે, કેમ, તારે ક્યાં જવું છે? છોકરો હાથ જોડીને જવાબ આપે છે, સ્વામી બસ અમથું અમથું। શું કહે છે? અમથું અમથું। અમથું અમથું એટલે ખાલી ખાલી, આપણે એવું બોલીએ ખાલી ખાલી। ભક્તો કે દિવસે આપણે ભર્યું કરશું? કે દિવસે અમથું મટશે આપણું? કે દિવસે આપણું ખાલી ભરું ખાલીપણું મટશે અને ભર્યાપણું થશે? જે દિવસે આપણી આ હેતુની કલમ આપણને બહુ ફિક્સ સોલિડ આપણી રગે રગમાં પ્રસરી જશે ત્યારે। ભક્તો
મૂળીનો એક પ્રસંગ છે. મહાસમર્થ સદગુરુ હરિનાનદાસજી સ્વામી મૂળીમાં બિરાજતા. મૂળીધામને વિશે આ દિવ્ય પુરુષ, મૂળીના સંતો સંપ્રદાયની અંદર બે અખાડા ગણાતા, સંતોના અખાડા. વડતાલ દેશની અંદર જૂનાગઢ એ સંતોનો, જોગીઓનો અખાડો કહેવાતો, અને અમદાવાદ દેશની અંદર મૂળી એ જોગીઓનો અખાડા ચાલતા. અખાડા એટલે કુસ્તીના અખાડા ચાલે એવા અખાડા નહીં, કથા વાર્તાના. અને એ કારણ શરીરની વાસનાઓ તોડી ફોડીને ફેંકી દેવાના આ અખાડા ચાલતા. મૂર્તિ સુખમાં મહાજીવને, મુમુક્ષુને જોડી દેવાના અખાડા ચાલતા. ભગવાનના સર્વોપરીપણાના અખાડા ચાલતા. મુક્તો, એ મૂળી દેશ, અને મૂળીમાં સમર્થ સદગુરુ હરિનાનદાસજી સ્વામી બિરાજતા. બાપજી ઘણી વખત આ વાત કરે છે. એક સમયે રાત્રિનો વખત હતો, સદગુરુ હરિનાનદાસજી સ્વામી બે ચાર સાધુને વાત કરી રહ્યા છે કે સવારમાં આપણે કરશન ભગતને કાંપમાં મોકલવા છે. મંદિરમાં કરશન ભગત નામના એક ભગત હતા. કાંપ એટલે સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરને કાંપ કહેવાતું. આજે પણ જૂના માણસો કાંપ કહે છે. કરશન ભગતને કાંપમાં મોકલવા છે. આટલી વાત સદગુરુ હરિનાનદાસ સ્વામી કોકના મોઢે કરી, અને કરશન ભગત ક્યાંક આજુબાજુમાં હશે એટલે સાંભળી ગયા, બેઠા હશે સાંભળી ગયા. હવે એમને તો નક્કી કરી નાખ્યું કે મને સ્વામી સવારમાં વહેલો કરશન ભગતને કાંપમાં મોકલવાના છે, એવું કહે છે, એટલે મને સવારમાં સુરેન્દ્રનગર કાંપમાં મોકલવો છે. વિચાર કર્યો કે હવે હું મોડો જોઉં, મને સ્વામી ક્યારે સવારમાં બોલાવશે, ક્યારે કહેશે, હું ક્યારે નીકળીશ, ક્યારે જઈશ. હવે ચાલતો ચાલતો જવાનું, અને ઊંટ ચારવા જવાનું જા. એટલે વિચાર કરે કે લાય, હું એક કામ કરું, ઊંટ ચારતો જઉં અને ચાલ્યો જઉં, એટલે મારે બે કામ થઈ જાય. મારું ચરાવવાનું જે કામ છે, મંદિરનો ઊંટ છે, એ ચરાવવાનું કામ પણ પતી જાય, અને સ્વામીનું કામ પણ પતી જાય, કામમાં પણ પહોંચી જવાય. હવે શું કામ એ પૂછ્યું નથી, બસ કરશન ભગતને કાંપમાં મોકલવા છે એટલે કાંપમાં જઈ આવો. કરશન ભગત વહેલા 3 વાગ્યે 4 વાગ્યે ઊઠીને તો વહેલા ઊંટ લઈને નીકળી ગયા. કાંપમાં સંતો રહેતા હશે કે કોઈને મળવાનું હશે, ત્યાં જઈ અને તો ઊભા રહ્યા, મને સ્વામીએ મોકલ્યો છે. કેમ મોકલ્યો છે એ ખબર નથી. મને રાત્રે વાત કરતા હતા કે કરશન ભગતને કાંપમાં મોકલવાના છે, હું સાંભળી ગયો એટલે હું આવી ગયો. સમજ્યા, મને ખબર નથી મને કેમ મોકલ્યો છે. સમજ્યા, અરે ભલા માણસ, તમે આવ્યા, તમે આંટો ખાધો, તમારે એટલું તો પૂછવું હતું કે સ્વામી મને મોકલવાનો હેતુ શું છે, મારું કામ શું છે, મને ત્યાં જઈને શું કરવાનું છે, એટલું તો તમારે પૂછવું હતું. આંટો તો પૂરેપૂરો ખાધો, પણ જઈને પાછા આવ્યા. આ શું વળ્યું, કરશન ભગત કાંપમાં જઈ આવ્યા એવું થાય, જ્યાં પાછા થયા. તો આપણો હેતુ શું છે, શ્રીજી મહારાજના પ્રાગટ્યનો હેતુ શું છે, આપણા પ્રાગટ્યનો હેતુ શું છે, શું છે આ સમયનો હેતુ, શું છે મંદિરો કરવાનો હેતુ, શું છે મોટી શિખરબંધ હોય કે પછી હેરી મંદિર હોય, સેવા માટે શું છે ઉત્સવો અને મહોત્સવો ઉજવવાનો હેતુ, શું છે આપણે અહીંયા ભેગા થયા એનો હેતુ. વર્ષ છાપ છે, ચલો છાપમાં, છાપમાંથી જઈ આયા. આરતી છે, ચલો આરતીમાં, આરતી પતી ગઈ. હવે સભા છે, હેડો બેહવાનું છે, બેહી ગયા. હવે ઠાકોરજી જમાડવાના છે, ચલો જમી લઈએ, જમી લીધું. હવે ચલો ઘેર, ચલો ઘેર. શું છે હેતુ આપણો, ખૂબ ધ્યાનથી સાંભળજો. આ વાત, આ હેતુ સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિ હેતુને છોડીને ન થાય. કોઈ પણ પ્રવૃત્તિ હેતુ બહારની ન થાય, અને થાય
તો એ પનિશમેન્ટને લાયક બની જાય. એ તો ફેર ન થઈ શકે ભક્તો, એ તો બહાર કશું ન થાય. સમય આ ઉત્સવ આપણે બધું જ હેતુ સફર છે. શા કયા હેતુથી થાય છે? આપણે બધા ઇન્વોલ્વ થયેલા છીએ આમાં, એટલે ખૂબ ધ્યાનથી સાંભળજો. આ હેતુ આપણે કોને પૂછવા જઈશું આપણને શું ખબર પડે? જેણે આ સંપ્રદાયનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે, જે સત્સંસ્થાના આ સંપ્રદાયના ફાઉન્ડર છે, જે આ સંપ્રદાયના પોતે ઇન્સ્પાયરર છે. ઇન્સ્પાયરર એટલે એના પાયાની ઈંટ છે શ્રીજી મહારાજ. આપણે એમને જ પૂછીએ કે મહારાજ, તમે કયા હેતુથી પધાર્યા છો અને અમને કયા હેતુથી લાવ્યા છો? મહારાજ તમે જ કોને, તમે જ આ ફાઉન્ડેશન કર્યું છે, તૈયાર કર્યું છે, તમે આ બંધારણ તૈયાર કર્યું છે, તો મહારાજ તમે જ કોને? કારણ કે અમે કહેવા જઈશું તો અમને ક્યાંક એકાદી કલમ આગી પાછી થઈ જાય. દયાળુ, અમારે તમારી પાસેથી સાંભળવું છે કે વોટ ઇઝ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સંપ્રદાય. આ સંપ્રદાયનું કોન્સ્ટિટ્યુશન કહેતા બંધારણ શું છે? શાના માટે આપનું પ્રાગટ્ય છે? શું કરવા માટે અમને પ્રગટ કર્યા છે, તમે ખેંચી લાવ્યા છો? તમે કહેશો કે મહારાજ કે આ મહારાજ જોડે આજે કહેવડાવવું છે. કહેશે, સાંભળવું છે મહારાજ જોડે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજ્યા છે, સાંભળજો. મહારાજ ગઢપુરમાં બિરાજ્યા છે. બાપજીનો એક બહુ જ અદભુત પ્રિય પ્રસંગ છે, એને આપણે લઈએ છીએ. તો ગઢપુરમાં મહારાજ બિરાજ્યા છે. સવારનો 10-11-12 વાગ્યાનો સમય થયો. મહારાજ કે સંતો, આજે અમારે પંગતમાં પીરસવા માટે આવવું છે, તમે બધા બેસી જાઓ. બધા એ સંતો બેસી ગયા. મહારાજ નજર કરે છે, પ્રેમાનંદ સ્વામી કેમ નથી સભામાં? પ્રેમાનંદ સ્વામી કેમ નથી? મહારાજ સંતને મોકલે છે, જાઓ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને બોલાવી લાવો. પ્રેમાનંદ સ્વામીને બોલાવવા જાય છે. સ્વામી હાથમાં પેન અને કલમ અને કાગળ લઈ અને કીર્તનની રચના કરી રહ્યા છે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજને કહેજો, મારો રોજ 4 પદ બનાવ્યા પછી જમવાનો નિયમ છે. હજુ મારે 2 પદ બન્યા છે, 2 પદ બાકી છે. 4 પદ પૂરા થશે ને પછી હું જમવા આવીશ. મહારાજને આવીને સમાચાર આપ્યા. મહારાજ પોતે પહોંચી ગયા. સ્વામી લાવો જોઈ પેન અને કાગળ ને કલમ બે લાવો જોઈ, બાકીના 2 પદ હું બોલું, કાં તો હું લખી નાખું કે હું બોલું, તમે લખો સ્વામી. શ્રીજી મહારાજે સ્વયં બાકીના 2 પદ પોતાની જાતે બનાવ્યા છે. ને એ 2 પદમાં શ્રીજી મહારાજે આ સંપ્રદાયનું બંધારણ કોન્સ્ટિટ્યુશન, મારું પ્રાગટ્ય શાના માટે છે અને તમારું પ્રાગટ્ય શાના માટે છે, આ 2 વાત 3 અને 4 પદ એમાં મહારાજે સમાવી દીધી છે. મહારાજે એમાં જવાબ આપી દીધો છે. આપણે મહારાજની પાસેથી જવાબ જોઈએ છીએ ને, તો મહારાજે આ જવાબ આપ્યો છે. ભક્તો, મહારાજે એમાં આ જ વાત કરી છે. અમારે હમણાં ગાડીમાં આ ઓરડાના પદ બોલાતા હતા, અમે આવતા હતા અહીં ત્યારે. આહાહા, મહારાજે કેવી કરુણા કરી છે. મહારાજે પોતાના ભક્તોને કહ્યું કે આ પદ રોજ બોલજો. આપણે બધા બોલીએ તો છીએ, પણ ખ્યાલ નથી રાખતા કે શ્રીજી મહારાજનો હેતુ શું છે આ સંપ્રદાય સ્થાપવાનો. શ્રીજી મહારાજે કયા હેતુથી મંદિરો કર્યા, શિખરબંધ કે પછી હરિમંદિરો? શ્રીજી મહારાજે શાના માટે સાધુઓ કર્યા? શ્રીજી મહારાજે શાના માટે હરિભક્તો કર્યા? સંતો પાસે માર શું કરવા ખવડાવ્યો? સંતોને ગામોગામ વિચરણ શા માટે કરાવ્યા? શ્રીજી મહારાજે પોતે પોતાના રહસ્યની વાત, પોતાની વાત આ પદમાં કહી છે. ખૂબ એકાગ્રચિતે આપણે મહારાજની
અને આપણા મહારાજના પ્રાગટ્યની અને આપણે પ્રગટ થયા પછી શું કરવાનું છે, જન્મ્યા પછી શું કરવાનું છે એની ગાથા, મહારાજનો અભિપ્રાય એને આપણે આજે વાગોળવો છે. ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળજો, આ સંપ્રદાયના હેતુની કલમ છે. હો ક્યારેય ચેન્જ નહીં થઈ શકે, ક્યારેય નહીં થઈ શકે. શ્રીજી મહારાજ પહેલી ત્રીજા પદની શરૂઆત કેવી રીતે કરે છે? બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. બસ 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 બસ, આપણે એક એક લીટી, આ તો બહુ કોન્સ્ટિટ્યુશનની કલમ છે, આ હેતુની કલમ છે ભાઈ. કોણ બોલ્યું? બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર ના રે હરિ જ, મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે માન. વાહ વાહ મહારાજ, આપણે પહેલું જ કહ્યું ને, આપણે મહારાજના મુખે આજે સાંભળવું છે. આજે મહારાજ બોલે છે, બોલ્યા શ્રી હરિ રે. હો અમને તમને તો વચ્ચે નિમિત્ત કરે છે, બાકી બોલે છે કોણ? મહારાજ બોલે છે. હો શું કહે છે? શરૂઆત જ મહારાજે આમ કરી છે, બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. કોણ કોણ બાકી રહી ગયા આમાં? બધા એક મહારાજ સિવાય બધાએ આવી ગયા, કોઈ બાકી ન રહ્યો. મુક્તો બધાએ સાંભળો, બધાએ સંતો હરિભક્તો નર નારી પુરુષો મહિલાઓ સંત સાધુઓ સદગુરુઓ આચાર્યો બધાને સમાવી લીધા. મહારાજ કે સાંભળો, બરાબર સાંભળો. બોલ્યા હતા એમ નથી કહ્યું, બોલ્યા. અત્યારે મહારાજ બોલ્યા, આ બોલે છે મહારાજ. આપણને કહે છે, આપણને અમને તમને અમને આપણને બધાને મહારાજ કહે છે કે મારી એક વાર્તા ને સૌને સંભળાવ્યાનું છે મન, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો. એક એક પંક્તિને સમજો બરાબર, મહારાજનો અભિપ્રાય જો. શ્રીજી મહારાજ આ હેતુની કલમ છે. હો આ બંને પદ એટલે સંપ્રદાયના હેતુની કલમ સાંભળજો. પહેલા પદની અંદર શ્રીજી મહારાજે પોતે અમે શા માટે પ્રગટ થયા છીએ, અમે કેવા છીએ એ સમજો. એ સંપ્રદાયમાં પોતાનું પ્રાગટ્ય થવાનું, પ્રગટ થવાનો હેતુ અમે કેવા છીએ સમજાવવા માટે મહારાજ પ્રગટ થયા, અને એ હેતુની કલમ આ ત્રીજા પદમાં મૂકી દીધી. તમે સર્વે સમજો, આમાં કોઈ દાડો ફેરફાર ન થાય, નહીં થાય, અને કોઈ થવા દેશો નહીં. અને ફેરફાર થશે, ફેરફાર થશે જેમ ટ્રસ્ટ હોય, કોઈ રિલિજિયસ ટ્રસ્ટ હોય એની હેતુની કલમ કોઈ બદલી નાખે તો ચેરિટી કમિશનર એ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી નાખે, તો પનિશેબલ થઈ. એમ આમાં પણ મહારાજ કે અમે તમને અમારા સત્સંગમાંથી કેન્સલ કરી નાખશું, પનિશમેન્ટ કરશું, ક્યારેય ચેન્જ નહીં થાય. અહીંયા શ્રીજી મહારાજ એવી સરસ વાત કરે છે કે મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જોક્ત. બે વસ્તુ બહુ સમજવા જેવી છે મુક્તો, બહુ ધ્યાનથી સાંભળજો. શું કહે છે મહારાજ? સત્સંગમાં આવીને પહેલું આ એક ફંડામેન્ટલ નેસેસિટી, જે પ્રાથમિક જરૂરિયાત, એને બહુ પાકી કરજો. શું? જેના તમે દર્શન કરો છો એ અમારી મૂર્તિ, એને વિશે તમે કોઈ દાડો માયિક ભાવ પરસોમાં, એને વિશે પાષાણનો ભાવ, કાષ્ઠનો ભાવ, પ્રતિમાનો ભાવ, ચર્મચક્ષુએ તમને જે દેખાય છે અમે તેવા નથી, કારણ કે તમારી ચર્મચક્ષુ ખોટી છે એટલે તમને ખોટું દેખાય છે.
તમારી ચર્મચક્ષુ માઇક છે એટલે તમને માઇક પાસે છે. તમે એવું ન સમજશો, અમને જો તમે માઇક સમજશો તો તમારો માઇક ભાવ ટળશે કેવી રીતે? અમને તમે લૌકિક સમજશો તો તમારો લૌકિક ભાવ ટળશે કેવી રીતે? અમને જો તમે ફોટો સમજશો તો તમે ખોટા જશો કેવી રીતે, ખોટા મળશો કેવી રીતે? ભક્તો, શ્રીજી મહારાજ પહેલી બ્રેક મારે છે, દિવ્ય ભાવ દ્રઢ કરાવવાની વાત કરે છે. મહારાજ કે સત્સંગમાં આવીને દિવ્ય સમજજો. કોને કોને? મારી મૂર્તિ, પહેલી જ મૂર્તિ જે સર્વનું કારણ છે. આ સંપ્રદાયની સંપ્રદાયનું મૂળ કો, કારણ કો? તો મહારાજ કે અમારી મૂર્તિ છે. એ મૂર્તિને લઈને સંપ્રદાય છે, મૂર્તિને લઈને સાધુ છે, મૂર્તિને લઈને હરિભક્તો છે, અને મૂર્તિને લઈને છે એટલે તો એ અમારા છે. જે મૂર્તિના સંબંધવાળા છે એટલા જ અમારા છે. એટલે કે અમારા વ્યતિરેકના સંબંધવાળા, મૂર્તિના સંબંધવાળા છે એ અમારા છે. અમારા સંબંધવાળા છે એ જ અમારા છે. બાકી અમારે ને બીજાને ને બીજાને કોઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ એક શબ્દ કેવો વાપરે છે, પહેલી શરૂઆત કરી દીધી મહારાજે મારી મૂર્તિ. જેમ કાગળ, બાપજી કહે છે ને કે કાગળ લખાય ત્યારે હવથી પહેલું છોકરાનું નામ ન લખાય. કોનું લખાય? પહેલાં એના બાપનું, હવથી હવનો જે દાદો હોય ને, બાપો સમજ્યા, એનું નામ લખાય. નાણ ભા, ભાનું નામ પહેલું લખાય, સમજ્યા, પછી એમના છોકરાનું, પછી એમના છોકરાનું લખાય. હમણાં આપણે જોજો, કોઈ પણ સભા શરૂ કરીએ એટલે આપણે સભાની શરૂઆતમાં શરૂઆત શાનાથી કરીએ છીએ? સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પછી બાબા, પછી સદગુરુ, સાંભળજો, પછી સંત બાપજી, પછી સંતો, પછી હરિભક્તો. પણ શરૂઆત ક્યાંથી કરીએ આપણે? મહારાજથી. કારણ કે એ મૂળ છે. મુક્તો, આ શરીરની અંદર, આ દેહની અંદર આંખ છે, કાન છે, મોઢું છે, હાથ છે, પગ છે, સાંભળજો, પણ એ કોને લઈને છે? એનો એક આત્મા છે, એને ચલાવનારો એક આત્મા છે, એનું કોઈ કારણ છે. મુક્તો, એમ અનંત કોટી બ્રહ્માંડોનું એક કારણ છે એ મૂર્તિ. મહારાજ, 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 આપણા મહારાજ, સાંભળજો, એ મહારાજ એમ કહે છે કે તમે પહેલું આટલું દ્રઢ કરજો, મારી મૂર્તિ એ દિવ્ય છે, એને વિશે કોઈ દિવસ માઇક ભાવ ન પરટશો. ભલે તમને દિવ્ય ન દેખાય, ભલે તેજોમય ન દેખાય, પરંતુ પહેલાં સમજો, પહેલાં સમજો, નક્કી કરો. જેમ ચેકમાં રૂપિયા ન દેખાય, પરંતુ રૂપિયાને પહેલાં દેખતા પહેલાં સમજો કે આમાં રૂપિયા છે જ, સંપૂર્ણ વિશ્વાસ સહિત નક્કી કરો કે આમાં રૂપિયા છે જ. અને જે દિવસે સમજાશે તો જ રૂપિયા તમને દેખાશે, બાકી નહીં સમજાય ત્યાં સુધી કદી નહીં દેખાય. પહેલાં તમે અમને દિવ્ય સમજો. બસ આ મૂર્તિ જેના આપણે દર્શન કરીએ છીએ, જે મહારાજ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, એ તેજોમય જે છે એ જ આ છે. પરભાવ અવરભાવ આમાં જ છે. સર્વે અનંતનાધિમુક્તો આમાં છે. અનંત તેજ સામર્થ્ય લાવણતા ઓજસ આમાં જ છે. આ પ્રત્યક્ષપણે મહારાજનો નિશ્ચય કહેવાય. આ મારી મૂર્તિને વિશે દિવ્ય ભાવ, તેજોમયપણાનો ભાવ, અલૌકિક ભાવ દ્રઢ કરો. મહારાજ પહેલું આ કહે છે. આ સત્સંગનું મૂળ છે, અમે આ કરાવવા માટે આવ્યા છીએ. અને એટલે મહારાજ મારી વાર્તા રે, મારી વાર્તા કરીને શરૂઆત કરે છો. આ બીજાની વાત હું નથી કરતો, આ મારી વાત કરું છું. મહારાજ એમ કરીને શરૂઆત કરે છે. વળી સૌ પછી બોલ્યા, શ્રી હરિ રે, સાંભળો નરના રી હરિજન, મારી એક વાર્તા રે, સૌને સંભળાવ્યાનું છે મન. ઓ મહારાજ કે મારી વાર્તા, મારા જે તમે છો ને એટલે મારી વાત તમને કહેવી છે. આ તમે સાંભળો, તમને બીજા નહીં કહે, મારી વાત હું તમને કરું છું કે હું શું કરવા આવ્યો છું, મારે તમારી પાસે શું કરાવવું છે. આ સત્સંગનો હેતુ છે. ઓ હેતુનો ફેરફાર ક્યારેય ન થઈ જાય, ખ્યાલ રાખજો. અને શું કહે છે શ્રીજી મહારાજ? અહીંયા મહારાજ શરૂઆત કરે છે. મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત. ચાર શબ્દ વાપર્યા, મારી મૂર્તિ, મારા લોક, લોક એટલે શું, મારા ભોગ, ભોગ એટલે શું, અને મુક્ત, મારા મુક્ત. સાંભળજો આ ચારેય શબ્દને વિશે. આ અવરભાવને કાઢીને પરભાવમાં જવાની વાત છે. મુક્તો, એને દિવ્ય સમજો. આ દિવ્ય છે, આ સ્ટેટમેન્ટ, આ જજમેન્ટ, આ શ્રીજી મહારાજનું આપેલું જજમેન્ટ છે.
આ કોઈ વ્યક્તિનું આપેલું નથી. બાપાશ્રીએ તો આની ઉપર આ શબ્દો ઉપર રેલમછેલ કરી છે, પરંતુ આ રેલમછેલનું મૂળ મહારાજ જોડેથી આવ્યું છે. મહાપ્રભુના મુખારવિંદમાંથી સ્તોત્ર વહેલો છે. એને સમજો શું કહે છે, મારી મૂર્તિ રે મારા લોક, મહારાજ કે જ્યાં અમે બિરાજમાન થઈએ, જ્યાં અમે છીએ એ બધું દિવ્ય છે. એ સ્થળને કોઈ તમે માયિક ભાવેમાં ન પરડશો, અને એટલા માટે એ સ્થળનો ભાવ ટળાવવા માટે મધ્યનું 13મું વચનામૃત શ્રીજી મહારાજ એમ એક શબ્દ બોલ્યા છે. કયો શબ્દ? મહારાજ ગઢડામાં બેઠા છે. ઉપર લખ્યું છે, ઉપર મહારાજનું જ્યારે મથાળું બાંધ્યું ને ત્યાં ગઢપુરમાં દાદા ખાચરના દરબારને વિશે બિરાજમાન છે. પોતે પોતે પોતાના મુખારવિંદમાંથી નીકળીને શબ્દો આપીને વાત કરી રહ્યા છે. મહારાજ કે આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, આ દાદા ખાચરનો દરબાર નથી, આ ઉતરાદા બારનો ઓઢો નથી, આ ગઢડું નથી, આ ઓસરી નથી. 184 વચનામૃતમાં મહારાજે ગઢડું 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 કર્યું, અને અહીંયા મહારાજે ગઢડાને ઉડાડી દીધું. આ ગઢડું શહેર કે અશ્રી કાંઈ નથી, કારણ કે જ્યાં અમે છીએ અમે ગઢડામાં નથી, અમે કાટલોડિયામાં નથી, અમે અમદાવાદમાં નથી, અમે ગાંધીનગરમાં નથી, અમે વડતાલમાં નથી. તમે કહેશો સ્વામી તારે વડતાલે નહીં, વડતાલ તમે બધાને ઉડાડો છો, નહીં, અહીં અવર ભાવ છે, આ લોકોનો ભાવ છે મુક્તો. મહારાજ કે અમે જ્યાં છીએ ત્યાં જ છીએ, જેમ છીએ તેમ છીએ, જે છીએ તે છીએ, અને જેવા છીએ તેવા છીએ. આ ચાર શબ્દ મહારાજે પવર પ્રભાવમાં લઈ જવા માટે આપ્યા છે કે પ્રભાવમાં પહોંચો, પ્રભાવમાં પહોંચો, અવરભાવની છાલ ઉતારી નાખો. અમે આટલું સમજો, અમે કાટલોડિયામાં નથી એટલે કે આ સ્થળ તમે ન સમજશો. આ તમને દેખાય છે, સ્થળને ભૂલતા શીખો. આ માઇક ભાવ છે, આ પંખા છે, આ લાઇટો છે, આ ટ્યુબલાઇટ છે, આ ઝગમગ ઝગમગ થાય છે, આ બધો માઇક ભાવ છે, એને તમે ભૂલો. મારી મૂર્તિ દિવ્ય છે, મારો લોક એટલે કે અમે જ્યાં બિરાજીએ એ દિવ્ય તેજ તેજ તેજના અંબારમાં અધો ઉધ્વ ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, એમાં અખંડ અમે બિરાજમાન છીએ. અમારી અમે તેજોમય છીએ, અમે દિવ્ય છીએ. અમારા લોક ભોગ લોકને તમે લોકનો ભાવ ન સમજશો. મહારાજ કે અમે આ સ્થળ અને સ્થાનને ભૂલતા શીખો. આ ગઢડું નથી, આ ઓસરી નથી, આ ગાટલોડિયા નથી, આ વાસના નથી. ક્યાં દેશ, ક્યાં ગાદી, ક્યાં સ્થળ રહ્યું મુક્તો? આ બધાને ભૂલવાનું છે. શ્રીજી મહારાજના પ્રભાવના શબ્દો છે. આ હેતુ દ્રઢ કરાવવાને માટે મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છે. સમજો, ભલે પાટોત્સવ ઉજવતા હોય પણ પાટા ઉપરથી ગાડી જો આટલું ભૂલી ગયા ને તો ઉતરી ગઈ, સમજો. આટલું ન ભૂલીએ એ જ પાટો આપણો. કયો પાટો? આ પાટો. મહારાજ કે આટલું દ્રઢ કરો. આ હેતુની કલમ છે. સત્સંગમાં અમે આવ્યા છીએ આટલું દ્રઢ કરાવવા, તમે ને લાવ્યા છીએ આટલું દ્રઢ કરવા. સાંભળજો શું કહે છે. ચાર શબ્દ, ત્રીજો શબ્દ વાપર્યો ભોગ. ભોગ એટલે શું? મહારાજ કે મારા સંબંધમાં જે કંઈ આવ્યું એ દિવ્ય છે. મહારાજ કે એ માઇક ભાવ ચર્મચક્ષુને કાઢો અને માઇક ભાવ કાઢો, આ દિવ્ય છે. મારા લોક ભોગને મુક્ત. હવે આ સંપ્રદાયની અંદર મોટામાં મોટી કચાશ હોય તો અહીંયા મુક્તને વિશે દિવ્ય ભાવ. મુક્તો ભગવાનને વિશે ન હોય તો મુક્તમાં કેમ હોય? ભગવાન જન્મ્યા જન્મ્યા કૌશલ દેશ વેશ બટોનો લઈ તીર્થમાં અહીં ફર્યા. મુક્તો જન્મ્યા. શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે અમે જન્મતા થકા અજન્મા છીએ, જન્મતા તો અવરભાવવાળા માટે છીએ, બાકી અમે જન્મતાય નથી, અમે તો પછી દેહ મૂકવાનું રહ્યું જ ક્યાં? મહારાજના શબ્દો છે. અમદાવાદનો ચોથો જુઓ, શ્રીજી મહારાજ પોતાનો હેતુ કહે છે. અમે નહીં, અમારા મુક્ત પણ પ્રગટ છે, દિવ્ય છે, એ પણ જન્મતા નથી, એને વિશે માયિક ભાવ નથી, એને વિશે કોઈ લૌકિક ભાવ નથી, એને વિશે દેહ બુદ્ધિ નથી. મુક્ત અમારા મુક્તો, ભગવાનના સંબંધવાળા, વ્યતિરેકના સંબંધવાળા અમારા મુક્તો, એ બધા દિવ્ય છે. અને એ ભાવ દ્રઢ કરાવવા માટે શ્રીજી મહારાજ જેતલપુરની સભામાં મહારાજ આ જ વાત કરે છે. મહારાજ કે આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ તન છે. મુક્તો શ્રીજી મહારાજ બોલે છે, જેતલપુરની સભા ભૂલી જાઓ પાછી હો, કારણ કે હમણાં પહેલું જ ઉડાડ્યું આપણે કે લોક ભોગ લોક એને ઉડાડી દો. શું રહ્યું ત્યારે? જેતલપુર નથી, અલ્યા વાસના નથી, ગઢ કાટલોડિયા નથી, ગઢડા નથી, તો કે જેતલપુર ક્યાં રહ્યું ભાઈલા? પરંતુ આ સભામાં, આ સભામાં આપણ સૌના
તેજો માયા ભાઈ તાન છે. આપણ સૌ, આપણ સૌ શબ્દ મહારાજે વાપર્યો છો. અમ સૌ અમના નહીં, અમારા એમ નથી બોલ્યા મહારાજ. મહારાજ એવું નથી બોલ્યા કે આ સભામાં અમારું ને અમારા સંતોનું તેજોમય તન છે, એવું નથી કહ્યું. મહારાજ શું કહે છે? આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ તન છે. એ વખતે કહેતા હતા એમ નહીં, મહારાજ અત્યારે આપણને અનુસંધાન આપે છે, અમને તમને આપણને બધાને અનુસંધાન આપે છે હો, કે તેજો માય તમને ધારજો, તમે દેહ ધારી નથી, તમે જગતના જીવ નથી, અને અમને એવા સમજશો નહીં, તમને તમે એવા સમજશો નહીં. કેવા છો તમે? મહારાજ અહીંયા આ વાતનું અનુસંધાન પાકું કરાવે છે. અને દ્રઢ કરજો મુક્તો, આ વાતને બરાબર પાકી કરજો. આ એ જ મહારાજ આપણને અનુસંધાન અપાવે છે. અને શું કહે છે? શબ્દ શબ્દનો પ્રયોગ બરાબર સમજો. મહારાજનો એક એક શબ્દ કેટલો ઇન્ટેન્શિયલી છે. આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ તન છે. એક મિનિટ આહા, તેજો માયા ભાઈ તન છે. શબ્દ કેવો વાપર્યો છે? તેજોમય. અને પાછો બીજો શબ્દ પાછળ મહારાજે કેવો વાપર્યો? તન છે. હવે તન તેજોમય ને કઈ લાગતું ઓળખતું જ નથી. તન એટલે શરીર, તન એટલે દેહ, તન એટલે પંચભૂતનો દેહ. એને તેજોમય ને શું લાગે વળગે? તન કોઈ દાડો તેજોમય હોય? આ પંચભૂતનો દેહ તેજોમય હોય? શરીર કોઈ દાડો તેજોમય હોય? પણ શ્રીજી મહારાજ જુઓ શું કહે છે. બસ આ ભાવ ટળાવવા માટે શ્રીજી મહારાજે મધ્યના 13માં એટલે એક શબ્દ વાપર્યો છે, ભાગવતી તનુ. આવો એક શબ્દ વાપર્યો છે, ભાગવતી તનુ. તનુ શબ્દ વાપર્યો, પણ આગળ શું કહ્યું? ભાગવતી તનુ એટલે કે ભગવાન જેવું તનુ, એટલે કે પુરુષોત્તમ રૂપ, ભગવાન જેવો દેહ, ભગવાન જેવો એટલે તેજોમય. અહીંયા તન શબ્દ એટલા માટે વાપર્યો છે કે આપણને આપણું શરીર દેખાય છે, એને તમે હવે શરીર ન સમજશો. એ તમારું શરીર નથી, તમે જે બેઠા છો એ તમે તમારું તેજોમય પંચભૂતનો દેહ આ બાંધેલો દેહ નથી, તમે આ હાડ ચમ અને રુધિરથી ભરેલા નથી. આ જ વાત શ્રીજી મહારાજે છેલ્લાના બીજા વચનામૃતમાં મહારાજ આજ વાત બતાવી છે. આજ વાત શ્રીજી મહારાજ એમ કહે છે, છેલ્લાનું બીજું વચનામૃત. મહારાજ કે હે સંતો, હે હરિભક્તો, તમને અતિશય પ્રકાશમાન અમે દેખીએ છીએ. આ શ્રીજી મહારાજના શબ્દો છો, તમને સર્વેને અતિશય પ્રકાશમાન દેખીએ છીએ. આ મહારાજના શબ્દો, છેલ્લાનું બીજું શ્રીજી મહારાજ કહે છે, અતિશય પ્રકાશમાન દેખીએ છીએ. મુક્તો, અતિશય પ્રકાશમાન શ્રીજી મહારાજ જો આપણને કહેતા હોય, કોણ કહે છે? આ જજમેન્ટ ક્યાંનું છે? સુપ્રીમ કોર્ટનું આવેલું જજમેન્ટ છે. અમે તમને અતિશય પ્રકાશમાન દેખીએ છીએ. મુક્તો, વાહ પ્રભુ વાહ. શ્રીજી મહારાજ પ્રગટ થયા. મહારાજના પ્રાગટ્યનો હેતુ શું છે? આ હેતુ છે, આ સમજો. મહારાજ અહીંયા એટલે આ ચાર વસ્તુમાં જોડે જોડે લઈ લીધું. તમે અમારા મુક્ત છો, કોઈ પટેલ ન સમજશો તમને. તમે કોઈ પટેલ નથી. પટેલ કોઈ દિવસ તેજોમય ન હોય, ઠક્કર કોઈ દિવસ તેજોમય ન હોય, સોની કોઈ દિવસ તેજો ન હોય, સાધુ કોઈ દાડો તેજોમય ન હોય, હરિભગત કોઈ દાડો તેજો ન હોય, તેજોમય ન હોય, પુરુષ કોઈ દાડો તેજો ન હોય, તેજોમય ન હોય, સ્ત્રી કોઈ દાડો તેજોમય ન હોય. તો તેજોમય કોણ હોય? મહારાજ, મહારાજ, મહારાજ. અને મહારાજે મુક્ત કરીને મહારાજ અહીંયા ઇનડાયરેક્ટલી એવું કહે છે, મહારાજ કે તો તમે તેજોમય છો, એનું કારણ કે તમે અમારી મૂર્તિમાં રમણ કરનારા અમારા મુક્ત છો, અનાદિમુક્ત છો. તમે સમજો, તમે અનાદિમુક્ત છો એટલે તેજોમય છો, અમારી મૂર્તિમાં છો એટલે તેજોમય છો. શ્રીજી મહારાજે બહુ અદ્ભુત વાત કરી નાખી છે કે મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જો. ત્યાં એટલે શું? આપણે ત્યાં શબ્દ આવે એટલે તરત ક્યાં સમજીએ છીએ કે ભગવાનના ધામમાં લાખમણ લોઠાનો ઘોડો ઘસાતો ઘસાતો એઠે આવે ને તો રજ ભેગો રજ થઈ જાય, એટલું ભગવાનનું ધામ છેટું છે ને ત્યાં ત્યાં આકાશમાં. ના, ત્યાં એટલે પ્રભાવ. સાંભળજો મુક્તો, ત્યાં એટલે
કોઈ આકાશમાં નહીં, ઊંચે નહીં. શું કીધું? ત્યાં એટલે પરભાવમાં. મહારાજ કે તમે બધા અવરભાવમાં નથી, આ તમારો અવરભાવ ટાળજો. દૂધીને ચડવવી હોય તો ઉપરની છાલ કાઢવી જ પડે, તો જ દૂધી ચડે. નહીંતર તમે પાણી ભળી જાય, અગ્નિ ભળી જાય, ચૂલો ભળી જાય, વાસણ ભળી જાય તોય ન ચડે. ભેલા એમાં અવરભાવને ટાળો. શ્રીજી મહારાજ અહીં પહેલો અવરભાવ ટળાવે છે કે મારી મૂર્તિ રે મારા લોક ભોગને મોક્ત સર્વે દિવ્ય છે રે. ત્યાં તો જોયાની છે જો. હવે શું કહે છે મહારાજ? પોતાના ધામનું વર્ણન કરે છે કે અમારું ધામ કેવું છે, અને પછી આવશે પોતાનું વર્ણન. હો સાંભળજો મુક્તો, આ ધામ કોને કહ્યું છે મહારાજે? કોઈ સ્થાન, કોઈ વ્યક્તિ અહીંયા ક્યાંય આવતી જ નથી. મહારાજ શું કહે છે? મારું ધામ છે રે અક્ષર અમૃત જેનો નામ સર્વે સામ્રથિ રે શક્તિ ગુણે કરી અભિરામ. વા દયાળુ અતિ. આગળ શું શબ્દ વાપરે છે સાંભળજો. મારું ધામ છે. શું ધામ છે? કયું ધામ છે? કોઈ વ્યક્તિ ધામ છે? ના. કોઈ સ્થાન મારું ધામ છે? ના. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથિ રે. સર્વે સામ્રથી રે. શું કહે છે? અક્ષર અમૃત જેનું નામ. ન ક્ષરે એટલે અક્ષર, જેનો નાશ નથી એવું મહારાજ કે એવું અક્ષર અને અમૃત. એટલે કે મહારાજ કે અમારું ધામ છે, અમારું ઘર એ કેવું છે? મહારાજનું ધામ એટલે મહારાજનું ઘર એ કેવું છે? અક્ષર અમૃત જેનું નામ. પછી કહે છે સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. સર્વે સામ્રથી, એ સામ્રથી ધામની નથી, ધામના ધણીની છે, પરંતુ એ તેજની સામર્થિ કેટલી છે, ધામની એ કિરણની સામર્થિ કેવી છે, એ સામર્થિ શબ્દ એટલા માટે વાપર્યો છે કે સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. હવે શું કહે છે? અતિ તેજો માયા રે રવિશશિ કોટી કવારણે જાયા. અતિ તેજોમય રે, અતિ તેજોમય. મહારાજ અધોધ્વ ચારે કોરે પ્રમાણે રહિત મૂર્તિમાંથી નીકળતો તેજનો અંભાર, તેજનો સમૂહ, એ મહારાજનું અક્ષરધામ. અતિ તેજોમય રે રવિશશિ કોટી કવારણે જાય. કે અતિ તેજો માયા રે રવિ શશી કોટિક વારણે જાય. કોટિક, કોટિક શબ્દ વાપર્યો, એ હાર હલકો છે, સાચો નથી. પણ શું કહેવું, કેવું શું? ભગવાનના દાંત તો દાઢ્યમની કળી જેવા. બીજું પેલી ઉપમા આપે શું? ભગવાનના દાંત દાઢ્યમની કળી જેવા. ભગવાનનું મુખારવિંદ તો કેવું? ભાઈ ચંદ્ર જો. અરે ચંદ્ર ક્યાં અને દાંત દાઢ્યમ ક્યાં? હવે દાઢ્યમ ચાર આનાનું, આઠ આનાનું, બે રૂપિયાનું આવતું હશે. હવે એના જેવા મહારાજની જોડે દાંત. પણ શું કહેવું છે? કેવી ઉપમા આપી મૂકતો, કારણ કે શબ્દ કોઈ પહોંચે જ નહીં, વાણી પહોંચે નહીં. યતો વાચો નિર્વંતંતે અપ્રાપ્ય મનસાસ. મન બુદ્ધિ ચિત્ત વાણી અહંકાર આ બધું અરે અનંત અક્ષર પહોંચી શકતા નથી. એના કિરણ સુધી અનુભવ જ્ઞાનનો વિષય છે. ત્યાં કરવું શું? કઈ રીતે શબ્દ વાપરવો? મુક્તો કેમ શબ્દ વાપરજો? આ જ્ઞાન બધું અધૂરું છે. અનુભવ જ્ઞાનમાં પહોંચાય તો આ શબ્દ મળે, બાકી ક્યાં શબ્દ કેવી રીતે વાપરવા? અહીં શું કહે છે મહારાજ એટલા માટે કે શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય તે માહો રહો રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ચતુર્ભુજ ને અષ્ટભુજ પણ સહસ્ત્રભુજ પણ આ મહારાજની મૂર્તિને વિશે નથી. હો મહારાજ કે અમે સદાય દ્વિભુજ છીએ. મધ્યનું તેરમું મહારાજે આમાં બહુ સરસ પોતાની મૂર્તિનું વર્ણન કર્યું છે. અવરભાવ ને પરભાવનું વર્ણન કરતાં કરતાં મહારાજે મધ્યના તેરમામાં બહુ સરસ વાત કરી દીધી છે. અહીંયા એવું જ મહારાજ કહે છે કે તે માહો રહો રે દ્વિભુજ દિવ્ય સદા સા.
સાકાર અમારી મૂર્તિને આવી રીતે નિહાળજો સામે તમને જે પ્રતિમા સ્વરૂપે દેખાય છે એ સ્વરૂપ અમારું મૂળ સ્વરૂપ નથી અમારું ઓરિજિનાલિટી અમારી આ છે અમારી વાસ્તવિકતા આ છે અમારું અસલ સ્વરૂપ આ છે જ્યારે જ્યારે દર્શન કરો ત્યારે આવા દર્શન કરજો તેજના અંબારમાં તેજના સમૂહમાં મહારાજ બિરાજમાન છે અને અધોઉધ્વ ચારે કોરે પ્રમાણે રહી તેજનો સમૂહ એમાં મહાપ્રભુ દર્શન આપી રહ્યા છે કે ફરરમ તેજના છૂટે ફુવારા ફરરર તેજના છૂટે ફુવારા મૂર્તિની ચારે કોરા અરે મૂર્તિની ચારે કોરા અરે રોમે રોમમાં ઓડે ખુશબારમે ધારતા જાઓ મહારાજની મૂર્તિને નિહાળતા જાઓ ઉતારતા જાઓ ધારતા જાઓ મુક્તો રોમે રોમમાં ઓડે ખુશબો સુખની ફરમ ફરારે તેજના સમોહમાં સમોહમાં શ્રીજી દર્શન બાપા દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ મરાખી મુક્તયનાદી કે છે રે દેજના સમોહમાં મહારાજનું જજમેન્ટ છે એમાં વિશ્વાસ રાખજો મુક્તો મહારાજ કેવા તેજોમય છે કોઈ કે સ્વામી એક ભાઈ આવેલો મન કે મને તેજોમય દેખાય તો હું માનું કહો તેજોમય એટલે આ માન તો દેખાશે કોઈ કે મને ઊંઘ આવે તો હું આંખ્યું બંધ કરું ના આંખ્યું બંધ કર તો ઊંઘ આવશે હો વાત સાચી છે કે નહીં બિલ આંખ્યું બંધ કર તો ઊંઘ આવશે ઊંઘ આવે તો આંખ્યું બંધ કરું એવું ના હોય પહેલાં આંખ્યું જોજો ઊંઘવા માટે શું કરવું પડે જ પહેલાં આમ બે પાંચ મિનિટ આંખ્યું બંધ કરે ને પછી ઊંઘ આવી જાય ફટ દઈ બાકી ઉગાડી આંખી ઊંઘ ના આવે એ તો સભામાં જ આવે સમજ્યા બાકી ના આવે બાકી તમે જુઓ તો ઊંઘવા માટે આંખીઓ બંધ કરવી જ પડે આંખીઓ બંધ થાય તો જ ઊંઘ આવે એમ પહેલાં માન તો જરૂર તેજોમય મહારાજ દેખાશે દર્શન આપશે મુક્તો પહેલાં આટલું સમજો અને તો મહારાજ શું કહે છે આગળ કે તેમાં રહો રે ભોજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવ રે મારો કોઈ ન પામે શું કહેવું શું કહેવું એટલે મહારાજ બધા એવા બેઠા હતા એટલે મહારાજે શરૂઆત ત્યાંથી કરી હો શરૂઆત ત્યાંથી કરી સમજ્યા કે દેવ દુર્લભ દેવને રે મારો કોઈને પામે પાર પાછું પાછું કોઈ શબ્દ વાપરી નાખ્યો મારો કોઈને પામે પાર કોઈમાં કોણ કોણ આવી ગયું પહેલા એ મહારાજ સિવાય કોઈ પાર ન પામે ગઢપુરની અંદર સંતો એક વખત બેઠા બેઠા સંતો મહારાજના મહિમાનું માપ કરે હો સંતો બેઠા બેઠા મહિમાની વાતો કરે મહિમાનું માપ કાઢે કે મહારાજનો મહિમા આટલો 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 સંતો માપ કાઢ્યા કરે અને એમ કરતાં કરતાં સાંભળજો શું થયું ત્યાં મહારાજ પસાર થયા મહારાજ નીકળ્યા મહારાજ કે સંતો શું કરો છો સંતો કે મહારાજ તમારા મહિમાનું માપ કાઢીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા સાબાશી ન આપ્યો મહારાજ કે બહુ સારું કરો છો બહુ સારું કરો છો એવું ન કીધું પણ શું કહે છે મહારાજ મહારાજ કે સંતો તમે ખોટી ન થશો અમારા મહિમાનો તો અમે પણ પાર પામી શકતા નથી અને તમે શું કરવા માપ કાઢો છો મુક્તો મધ્યનું 67મું વચનામૃતો શ્રીજી મહારાજે આ શબ્દ વાપર્યો છે અમારા મહિમાનો પાર અમે પણ પામી શકતા નથી એટલે મહારાજે અપાર શબ્દ વાપર્યો શું કહેવું કેવી રીતે માપ કાઢવું દિશા શું બતાવવી આપણા મુનિ સ્વામી કહેતા કે મોટા ગલીગલ ને મહાગલીગલ તિમિંગલ માછલા એનાથી મોટા ગલીગલ એથી મોટા મહાગલીગલ સમુદ્રની અંદર મોટો જબરજસ્ત સમુદ્ર અને એમાં હિલોળા મારતા હોય 100-100 જોજન મોટા માછલા હોય હિલોળા મારતા હોય 400-400 જોજનના માછલા અંદર હિલોળા મારે તો એનો સમુદ્રનો પાર પામી શકતા ન હોય
હોય તો એ સમુદ્ર જો આટલો અગાધ હોય તો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ અને પાવર કેટલો અગાધ હશે. મુક્તો શું કહેવું, શું કહેવું. મહારાજના મુક્તો અનાદિ, મુક્તો અનાદિકાળથી મૂર્તિમાં રમણ કરે છે, અનાદિકાળથી, અને છતાંય તે અનંત મુક્તો છે, અને છતાંય બધા એનો એક જ શબ્દ છે, નૈતિ નૈતિ નૈતિ. શું અમે પાર પામતા જ નથી, પાર પામતા જ નથી. આ કેવળ અનુભવ જ્ઞાનનો વિષય છે મુક્તો. અને એટલે અહીંયા મહારાજ હવે ક્યાં શું કહેવું મહારાજને, દુર્લભ દેવને એ મારો કોઈ ન પામે પાર, મારો કોઈ પાર પામી શકે એમ નથી. હો સાંભળજો, હવે શું કહે છે મહારાજ, થોડીક દિશા બતાવે છે. આ પાર તો પમાય એવું નથી, હો દિશા બતાવી છો કે અમારો કંઈક મહિમા આવો તમે સમજો, બાકી અંત તો આવવાનો જ નહીં. એનો મહિમા ગમે એટલો કહીએ તો એ ઓછો ઓછો ઓછો, અપાર અપાર અપાર. એનો ગમે એટલું ગાન કરીએ ને મહિલા, એમાં પાર ન આવે ન આવે ન આવે. જેમ જેમ સમય સમય જતો ગયો એમ એમ બાપા એક પાત્રતા જેમ જેમ જીવની વધતી ગઈ એમ એમ એથી અપાર મહિમા કીધો કે તેજ રૂપી અન્વય શક્તિએ કરીને અમે રહેલા છીએ ત્યાં તેજ રૂપી અન્વય શક્તિ કીધી છો. બાપાએ એક કિરણને અન્વય શક્તિ નથી શાસ્ત્રોમાં કહી શક્યા, એ સમય તેજ રૂપી અન્વય શક્તિ કીધી કે અમે તેજ દ્વારે અક્ષરથી માંડીને જીવ સુધી સર્વેમાં રહેલા છીએ. સમજ્યા મહારાજે, હવે સાંભળજો. પણ હવે એક એવો સમય આવી ગયો અત્યારે કે એક કિરણમાં અનંત રહેલા છે, એ સમય આવી ગયો મુક્તો. હવે આ અપાર 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 પણ થતું જ ગયું, સૂક્ષ્મતા 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 પકડાતી ગઈ, પરંતુ છતાંય તે અમાપ અમાપ અમાપ. તો એ તે મહાપ્રભુના મહિમાનો માપ ન પમાય ન પમાય ન પમાય. હવે તો એક જ વસ્તુ કે તે મૂર્તિ તેરી હે ઠરનકો ઠામ, બસ હે દયાળુ અમે ગમે એટલું કરીએ તો એ તે છેડો અમારો એક જ છે. આ સત્સંગનો છેડો એક જ, જ્ઞાનનો છેડો એક જ, ધ્યાન કરી કરીને છેડો એક જ, હે દયાળુ અમારી ઉપાસનાનો છેડો એક જ, ધર્મનો છેડો એક જ, ભક્તિનો ભક્તિ. આ બધી ભક્તિ છે, આપણે બધા હમણાં છાપ લઈને આવ્યા ને, હમણે ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી, આપણે નાચ્યા કૂદ્યા છાપ કાઢી સમયા કર્યા મંદિરો કર્યા હિંડોળા કરીએ અન્નકોટ કરીએ, આ બધી ભક્તિ છે. પરંતુ નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે અંતે તે કહી દીધું, નવ નવ પ્રકારની ભક્તિ કીધી, નવ પ્રકારની ભક્તિ. આ શ્રવણ ભક્તિ એ પણ ભક્તિ છે. પરંતુ અમારે હમણાં જ બે દિવસ પહેલાં સ્વામિનારાયણ ધામ ઉપર વાત નીકળેલી, કીધું નવ પ્રકારની ભક્તિ કઈ છે. શાસ્ત્રકારોએ વિદ્વાનોએ નવ નવ એકાશી પ્રકારની ભક્તિ લઈ ગયા કે એકમાં નવ નવ પ્રકાર પાડ્યા, નવે નવે એકાશી કરીને ગયા મુક્તો. પરંતુ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ, બધી ભક્તિ કરતાં 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 મહારાજે છેલ્લી ભક્તિ કઈ કીધી છે ખબર છે? બહુ અદ્ભુત, મહારાજની જબરજસ્ત લીલા છે. આ વાત અત્યારની નથી, પહેલેથી છે. સાંભળજો, છેલ્લી ભક્તિ મહારાજે કઈ કીધી? પહેલી શ્રવણ ભક્તિ કઈ, પછી છેલ્લી ભક્તિ કઈ કહી દીધી? સ્મરણ ભક્તિ. ને તમે જુઓ તો મહારાજ કે સ્મરણ ભક્તિ ને કીર્તન ભક્તિ ને દાસ ભક્તિ ને સેવન ભક્તિ ને આ ભક્તિના પ્રકાર કીધા બધા. પણ છેલ્લી ભક્તિ જે નવમી ભક્તિ કહી દીધી, આત્મનિવેદનમ. વાહ ભાઈ વાહ, કઈ વાત કરી દીધી? આત્મનિવેદમ નિવેદનમ, એટલે કે આત્માનો નિવેદ કરી દેવો. ક્યાં નિવેદ કરી દેવો? આત્માનો નિવેદ, અન્નકૂટનો નિવેદ નહીં હો, એ તો થાય સમજ્યા, પરંતુ આ કરીને શું કરવાનું છે? આત્મનિવેદનમ, એટલે કે આપણા આત્માને મૂર્તિની અંદર નિવેદ કરી દેવો, ખોઈ નાખો, ડૂબાડી દેવો, ભૂલી જવો, પોતાપણાના ભાવને ભૂલી જવો. આપોપું, આપોપાનો અર્થ જે છે આપને આપી દેવો, એનું નામ આપ પોપુ. આપને આપું એટલે કે પોતાનો ભાવ ભૂલી અને એકમેકપણું, એ જ મહારાજનું ને એ જ આત્મનિવેદન ભક્તિ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનો 103 શ્લોક એમાં મહારાજે લખ્યું છે, મહાત્મ જ્ઞાનો યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહારાજને વિશે મહાત્મ જ્ઞાને સહિત એવો જે અતિશય સ્નેહ, એ જ ભક્તિ છે. અને અતિશય સ્નેહ કોને કહેવાય મુક્તો? આ છેલ્લી વાત છે. અને અહીંયા મહારાજે પણ ભક્તિના ભેદ જે બ્રહ્મચારી મહારાજે કહ્યું એમાં શું કહ્યું કે ભક્તિ
ના તો છે ઘણેરા ભેદ, ઘણેરા ભેદ કીધા, ઘણેરા નવ ભેદ એવું નથી કીધું, ઘણેરા ભેદ છે હો, લખવાની ખાતર નવ લખ્યા ને 81 લખ્યા, બાકી ઘણેરા ભેદ. ભક્તિ ના તો છે ઘણેરા ભેદ, પણ તેણે જક્તન થાય ઉચ્છેદ, તેણે જક્તન થાય ઉચ્છેદ ન થાય. જગત એટલે શું? તમે કહેશો કે જગત એટલે બ્રહ્માંડ. અરે બ્રહ્માંડને ક્યાં જોવા જવાની જરૂર છે? બ્રહ્માંડ આપણી પાસે છે, આ દેહ છે ને એમાં પિંડમાં બ્રહ્માંડ રહેલું છે આખું. સાંભળજો મુક્તો, એને આ પિંડ કહેતા બ્રહ્માંડ, એનો પ્રલય નહીં થાય. ભક્તિએ કરીને નાચવાથી, કૂદવાથી, નગરયાત્રાઓથી, શોભાયાત્રાઓથી, ભક્તિથી માત્ર પિંડનો પ્રલય, બ્રહ્માંડનો પ્રલય નહીં થાય, જગતનો પ્રલય નહીં થાય. ત્યારે શું કહે છે? અને એનો પ્રલય કરીને આગળ જતા 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 મહારાજે આમાં આ જ વાત ચોથા પદમાં વાત ઉપર લઈ ગયા છે મહારાજ. આજે લેવાશે ને એવું લાગે છે, પણ ચોથા પદ ઉપર મહારાજ અહીં જ પહોંચાડી દીધા છે છેલ્લે, સમજ્યા? આત્મનિવેદન તરફ મહારાજ પહોંચાડી દીધા છે. પોતાના સ્વરૂપનું, તમારા સ્વરૂપનું જ્ઞાન આ જ સંપ્રદાયનો મોટામાં મોટો હેતુ છે, મહારાજના પ્રાગટ્યનો હેતુ છે, આપણા પ્રાગટ્યનો હેતુ છે. શ્રીજી મહારાજ અહીંયા શું વાત કરે છે સાંભળજો, કે ભક્તિ ના તો છે ઘણેરા ભેદ, તેણે જક્તન થાય ઉચ્છેદ. આપણે લોકો દોકડ વાકડીએ, તબલા વગાડીએ, ભક્તિ કરીએ, મહારાજ કે બધું કરો, પરંતુ એણે જગતનો ઉચ્છેદ એટલે કે દેહનો ઉચ્છેદ, વાસનાનો ઉચ્છેદ, ઉચ્છેદ એટલે શું? પ્રલય. ઉચ્છેદ એટલે પ્રલય, એનો પ્રલય નહીં થાય હો, નહીં થાય, કદી નહીં થાય. ગમે એવી ભક્તિ કરશો તોય નહીં થાય, તો ક્યારે થશે? એનો ઉપાય પાછળ બતાવી દીધો છે. ભક્તિ ના તો છે ઘણેરા ભેદ, તેણે જગતન થાય ઉચ્છેદ. મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, તે તો મુખ્ય ભક્તિ જગણાય. મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, એ જ મુખ્ય ભક્તિ તો ગણાય. વાહ વે વાહ, કેવી વાત કરી છે. અમારે બે દિવસ પહેલાં રાતે કીર્તન બોલાતું હતું, જ મારે આવવું, એટલે કીર્તનમાં કીધું, સરસ એક પંક્તિ આવી, એટલે કીધું બરાબર બરાબર મહારાજે શું કીધું એ તો જો, આપણે બોલે જ રાખો છો ને તબલા ઝીકે જ રાખો છો, શું કહે છે મહારાજ? મહારાજ કે શ્લોકો બોલે, સ્તોત્રો બોલે, બોલે કીર્તન કંઠે. અહીંયા બે વાત આવી ગયો, શ્લોકો બોલે, સ્તોત્રો બોલે, આ સત્સંગની અંદર બધાએ બોલે છે, શ્લોકો બોલે છે, સ્તોત્રો બોલે છે, કીર્તન બોલે છે. કદાચ મારા જેવો જોઈને બોલતો હોય તો અહીંયા એને કરતાં એક સ્ટેપ આગળ વધાર્યું. શું? કે બોલે કીર્તન કંઠે. ચલો એના કરતાં સારું, આપણે લોકો બોલવામાં મજામાં આનંદ માણીએ છીએ અને કાં તો મોઢે બોલવામાં સુખ માનીએ છીએ, આપણને બસ બેમાં આપણું પૂરું માની લઈએ છીએ. ના, મહારાજે ના પાડી દીધી, એથી એમને સંતોષ ન થયો. એટલે શું કહે છે? શ્લોકો બોલે, શ્લોકો બોલે, બોલે કીર્તન કદાચ કંઠે બોલે, બોલે કીર્તન કંઠે, એટલે પૂરું. ના, પછી શું કહે છે અનુભવી? શું કહે છે? મૂર્તિમાં રહીને કાનવ બોલે, અલ્યા મૂર્તિમાં રહીને તો કાનવ બોલે. આજ તપાસ, આજ આજ તારી પોલ, એને તું તપાસ, તપાસ તારી પોલ મુખે તો સ્વામી નારાયણ બોલ. વાહ પ્રભુ વાહ. હવે આપણે કર્ત કીર્તનમાં, શ્લોકોમાં, ઝાંઝને મંજીરામાં, કૂદવામાં, નાચવામાં, એમાં આપણને બહુ મજા આવેલી. હવાર બાપજી મને કહેતા હતા, શોભાયાત્રામાં બેઠા હતા ને અમે, ત્યારે બધા આગળ નાચમ નાચીને કૂદમ કૂદી કરતા, બાપજી મને કહે આ બધાને આમાં બહુ મજા આવે. સમજ્યા? મેં કીધું બાપજી પણ શું થાય હવે, છોકરાને છોકરાની જેમ જ મજા આવે ને, આ બધું છોકરા જેવું કામ છે આ બધું. સમજ્યા? એને એમાં બહુ મજા આવે. બહાર વૃત્તિવાળો હોય, દેહધારી હોય, એને આમાં જ મજા આવે, એને આમાં જ મજા આવે, એને શ્લોકોમાં જ મજા આવે, એને સ્તોત્રોમાં જ મજા આવે, એને એ કૂદવામાં જ મજા આવે, એને નાચવામાં જ મજા આવે, એને એમાં જ પૂરું મનાઈ જાય. મુક્તો એ તો નથી સજી મહારાજનો,
એ તો નથી. સમજો જરા, મહારાજ આ એક આધ્યાત્મ માર્ગની છેલ્લી ભૂમિકા છે, આ છેલ્લી ભૂમિકા છે, આગળ બીજું કશું નથી. મહારાજ મહારાજ મહારાજ, અને એ મહારાજ બસ, હવે મહારાજ રૂપ થવા માટે મહારાજ જ છે. ઊંઘવા માટે જેમ આંખો બંધ કરો ઊંઘી જવાશે, આંખો કાયમ માટે બંધ થઈ જશે, એમ મહારાજે મૂર્તિમાં રાખ્યો છે. નક્કી કરો, જેમ ઊંઘવા માટે ઊંઘનો ઢોંગ કરવો પડે છે, ઊંઘવા માટે ઊંઘો હું હવે ઊંઘી ગયો છું એવું માનવું પડે છે, અને એ રીતે જ પડ્યા જવું પડે. સંકલ્પ બંધ કરી દેવા પડે, વિકલ્પ બંધ કરી દેવા પડે, આંખો બંધ કરી દેવી પડે, પ્રવૃત્તિ બંધ કરી દેવી પડે, બોલવા ચાલવાનું બંધ કરી દેવું પડે, હુતા હુતા વાતો કરી દેવાનું બંધ કરી દેવું પડે, મુકતો, અને એ બધું બંધ કરી દે એટલે ધીમે રહીને ઊંઘવાનો પ્રયત્ન કરે એટલે ઊંઘાઈ જાય. એમ આ પ્રયત્ન કરીએ, મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, બસ મહારાજ છે, તેજોમય છે. આ પ્રયત્ન કરતા 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 જેમ ઊંઘ આંખો બંધ કરતા 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 ઊંઘાઈ જાય, એમ આ પ્રયત્ન કરતા 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 મૂર્તિરૂપ થઈ જવાય. ખબરે ના પડે, હો પેલી ખબર ના પડે ક્યારે ઊંઘી ગયા, ખબરે ના પડે, એમ અમે ખબરે ના પડે પતી જાય, પરંતુ આટલું કરવું પડે. અને આપણી ઉપર મહારાજે કેવી કરુણા કરી, આ હવે સીડીઓ બંધ કરાવી દીધી આપણી પતી દો, અને ઠેઠ ધાબા ઉપર પહોંચાડી દીધા છે. સાંભળજો, હવે ધાબે હવે તો એક મહારાજ, મારો મહારાજ, હવે ઉપર કશું નથી, તું ચડવાનું તારે રહેતું જ નથી, હવે મારો મહારાજ મહારાજ મહારાજ. મુક્તો, આ છે આપણા કારણ સત્સંગનું, આ છે નવનીત, અને આ છે હેતુની કલમ. આ હેતુની કલમ છે, હો સાંભળજો મુક્તો. શ્રીજી મહારાજ આપણને આ હેતુ માટે બ્રહ્માંડમાં લાવ્યા છે. મહારાજ કે આવ્યા છે રે, આવ્યા છે વાલો મૂર્તિ માં રાખવાને આવ્યા છે, બોલો આવ્યા છે રે, આવ્યા છે શ્રીજી મૂર્તિ માં રાખવાને આવ્યા છે. કોને કોને, આપણને પ્રશ્ન થાય, કોને મહારાજ કોને મૂર્તિમાં રાખશે, ને કોને રાખવા માટે લાવ્યા છે, કોણ કોને રાખશે મૂર્તિમાં રાખવા આવ્યા છે, કોને કોને રાખશે? એટલે એના માટે પોતે એકલા નથી આવ્યા. અરે આ લાવ્યા છે રે, લાવ્યા છે વાલો મૂર્તિમાં રાખવાને લાવ્યા છે. એ વેપારી અહીંયા ને ગ્રાહક ને લાયા, હો જોડે ને જોડે આપણને લાયા છે કે હેડો અમારા ગ્રાહક છો તમે, હેડો આના ગ્રાહક થજો બાપા, આના ગ્રાહક થજો. બે બે હાથ જોડીને પગે લાગ્યો, આના આના ગ્રાહક થજો. મહારાજ આ હેતુ માટે આવ્યા છે, અને અમને તમને આના માટે જ લાવ્યા છે. બીજું બધું કરીએ એટલું અજ્ઞાન, બીજું બધું કરીએ બધું નકામું, બીજી બધી વેઠ, બીજું બધું તે બધી મૂર્ખામી, બધું 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 તમે સમજો ને બધું ખોટું. આપણે અનંત જન્મ ઊભા કરે એવું બીજું કરીએ છીએ, માટે મહેરબાની કરીને આ વાતને સમજો. ગુણાયતાન સ્વામીની વાતોમાં એક વાત આવે છે, સ્વામી કે અમારે વાત જે આ વાત કરીએ છીએ ને, આ વાત સમજે ડાયો, બાકી બધા મૂર્ખા. સમજ્યા સ્વામી? એમ જે કહે છે અત્યારે તે આ વાત જે સમજે ને એ ડાયો, બાકી બધા મૂર્ખા. આગળ બેઠેલા ખુરશી ઉપર બેઠેલા હોય ને, ઉપર બેઠેલા હોય ને, તો અમે મૂર્ખા. સમજી લેજો સંતો, આ વાત સમજે ડાયો, બાકી મૂર્ખો. સમજી લેજો મુક્તો, આ શ્રીજી મહારાજના સંકલ્પો છે, આ ઓબ્જેક્ટ છે, આ હેતુ છે. શ્રીજી મહારાજને પોતે પ્રગટ થવાનો અને આપણને પ્રગટ કરવાનો આ હેતુ છે. આના માટે મંદિરો છે, આના માટે સત્સંગ છે. મહારાજને મોટાના સિદ્ધાંતો જો જુઓ, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય, અમે વૈરાગ્યના શબ્દ નિર્ગુણાન બ્રહ્મચારી મહારાજ એક છેડો લાઈન ક્યાં મૂકી દીધો? મોટા પુરુષના શબ્દ તો જો છેડો લઈ 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 લઈને છેડો ક્યાં મૂકી દે, અને છેડો લઈને મૂકે એ જ મોટા પુરુષ. નિર્ગુણાન બ્રહ્મચારી મહારાજ બોલનારા મહારાજ હતા, છેડો લઈને મૂકી દીધો પહેલા. કયો? વૈરાગ્યના કાંઠે બહુ વેશ, પણ વાસના ન ટળે લેશ. સોમવાર કરે કે શનિવાર કરે, ધાયણા કરે કે પાયણા કરે, ગમે એટલો ઉઘાડા પગે હાલે કે પછી બટાકા એકલા ખાય, ટાઢા પાણી નાય કે માગ સ્નાન કરે, પરંતુ મુક્તો અહીંયા ચોખ્ખો વૈરાગ્ય કયો કયો કીધો? વૈરાગ્યના કાંઠે બહુ વેશ, વેશ શબ્દ વાપર્યો, પણ એણે વાસના ન ટળે લેશ. મુક્તો વાસના ટાળવી હશે, નિર્વાસનિક થવું હશે, મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવું હશે, જગતનો ઉચ્છેદ કરવો હશે, અનંત કોટી બ્રહ્માંડોનો ઉચ્છેદ કરવો હશે, પ્રલય કરવો હશે, તો મુક્તો એક જ શબ્દ ભયો, મારી મૂર્તિ વિના સર્વેનો ત્યાગ, એ જ ગણવો સાચો વૈરાગ્ય.
વાહ મહારાજ, વાહ દયાળુ, વાહ કેવી કરુણા કરી છે. જરા શબ્દની જોડે પ્રાસ મેળવજો, મેળવજો આપણા જીવનનો પ્રાસ મેળવજો. સંગીતની ગીતની જોડે સંગીતનો પ્રાસ ન મળે તો એ ગીત અને સંગીત બે બેહુદા લાગે. શું બે નહીં હો, તમને એમ થાય કે હવે બંધ કરીને બાબા, એક જાય છે પૂર્વમાં ને એક જાય પશ્ચિમમાં, ગીતને સંગીતનો મેળ જ ન પડતો હોય તો ક્યાં મેળ પડે પહેલાં, એનો પ્રાસ મેળવવો પડે. એમ આ વાત અને જીવન આપણું વર્તન એનો પ્રાસ મેળવવો પડે. નહીતર મહારાજ કે બેસ હવે બંધ કર, બંધ કર તારી કથાય બંધ કર અને તારી ભક્તિ બંધ કર. મહારાજ બંધ કરાવી દેવો, મુક્તો પ્રાસ મેળવજો આપણા જીવનનો, મહારાજના સંકલ્પોનો. આ છે સંકલ્પ મહારાજનો, આ છે સિદ્ધાંત મહારાજનો. આના માટે છે મંદિરો, આના માટે છે આ બધા સંતો, આના માટે છે સમૈયા, આના માટે છે ઉત્સવો. ભેગા થઈ નહીં જઈશ ને નહીં જઈશ એટલે આ બધું ખોટું છે, સમજ્યા. આ કરો, આ કરો, આ કરો, મારી મૂર્તિ, બસ મારી મૂર્તિ, મૂર્તિ મૂર્તિ, છેડો આવી ગયો મૂર્તિ, એથી આગળ બીજું કશું નથી, પતી ગયો મૂર્તિ, સમજ્યા. આ કારણ સત્સંગ છે, આ બાપાએ સમજાવેલો સંપ્રદાય છે. મહારાજે કારિયાણીના સાતમા વતનામૃતમાં મહારાજે એટલા માટે સમજ્યા, મહારાજે બે પ્રશ્ન પૂછ્યા છે. સમજ્યા મહારાજ કે જે ભગવાનના, ભગવાનને પામીને જે સાક્ષાત્કારને પામ્યો હોય, સ્થિતિની વાત કરી છે અને પ્રાપ્તિની વાત કરી છે મહારાજે. અને ત્યાં મહારાજે કહ્યું સ્થાવર જંગમ જ્યાં જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ન જુએ, એ પરમ એકાંતિકની વાત છે. અહીંયા પણ જે વાત કરીએ પરમ એકાંતિકની વાત છે, પરંતુ આગળ અનાદિની ઉપાસના એથી આગળની છે. ચોખ્ખી ઉપાસના, શુદ્ધ ઉપાસના, મૂર્તિમાં રહી ધામ સ્વરૂપ પોતા તણું, પૈ મિશ્રી એકતાર, પ્રભુ પદ પ્રીતિ ઉપાસના, પૈ મિશ્રી એકતાર, પૈ મિશ્રી દૂધ અને સાકર, જેમ એક મેક છે એમ મારી મૂર્તિની સાથે એક મેક થવાય. મહારાજ કે આ ચોખ્ખી ઉપાસના, શુદ્ધ ઉપાસના, સર્વોપરી ઉપાસના છે. અને એ ઉપાસના સુધી મહારાજ પહોંચાડવાને માટે આપણને મહારાજ પધાર્યા છે, સહજાન સ્વામી મહારાજની છે. મહાપ્રભુને પ્રાર્થના કરીએ આપણે, હે દયાળુ, કારણ કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું નથી. મુક્તો પ્રાર્થના કરીને, ભજન કરીને, ભક્તિ કરીને, સવારે એટલે જ એક વાત કહી હતી મુક્તો, કે મંદિરો કરીને મંદિર જેવા થજો મુક્તો, બસ મંદિર જેવા થજો. મંદિરમાં જેમ એક મહારાજ જ બિરાજે, બીજું કાંઈ ન હોય અને એને જ મંદિર કહેવાય, એમ મંદિર જેવા થજો. એક મહારાજ, મહારાજ, મહારાજ અનાદિ મુક્તના પંક્તિમાં ભેળવ્યા છે, આ સર્વોપરી સત્સંગ કારણ સત્સંગમાં મહારાજ લાવ્યા છે. તો આટલું નવનીત ધ્યાનમાં રાખજો, ગમે તે કરીએ એને ગૌણ કરીને કરશું નહીં, એને ભૂલીને કરશું નહીં, એને છેટે મૂકીને કરશું નહીં, એને એને સેકન્ડ નંબર કદી નહીં, કદી નહીં, કદી નહીં. એક મારો મહારાજ, 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 બસ મહારાજ, તમે બોલજો, તમે ચાલજો, તમે ખાજો, તમે પીજો, અમારા સર્વેના કરતા તમે છો મહારાજ. તમે મૂર્તિમાં રાખ્યા પછી અમારે કરવું હોય તો અમે કરી ન શકીએ, પરંતુ અમે છતાંય તે મંડ્યા છીએ, અમે અભરખા રાખીએ છીએ, હું બોલું છું ને હું કરું છું ને. અરે દયાળો, તમે મૂર્તિમાં રાખ્યા, હવે અમારે બોલવું હોય તોય ના બોલાય, અમારે ચાલવું હોય તોય ના ચલાય, આટલું અમે સમજીએ ને તોય ઘણું છે. કેડમાં બિહાડી દીધા માએ, પછી એને હેડવું હોય તો ના હેડાય, દોડવું હોય તો ના દોડાય, પછી હેડે એની માં અને દોડે એની માં. એમ મહારાજ તમે એમને મૂર્તિમાં રાખી લીધા એટલે હવે અમારાથી બોલાય એવું નથી, અમારાથી ચલાય એવું નથી, બસ અમે તમે જ ચાલો છો પણ અમે લઈને મંડીએ કે હું ચાલું છું, તમે બોલો છો પણ અમે ન મંડીએ કે હું બોલું છું. હે મહારાજ, બસ ક્રિયા ના કરતા તમે જ છો, તમને સમજીએ ને તમને કરીએ, આટલી અમારી પર સૌની પર કૃપા કરજો. હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવનપ્રાણ બાપા, હે દયાળુ, સૌની પર ખૂબ ખૂબ રાજી થજો, રાજી થજો. રાજીપા વગર અમારા કોઈનો કોઈ શક નથી, કોઈ હેતુ નથી મહારાજ. તમારા રાજીપાથી ઓછું અમારે કંઈ જોતું નથી, કશું બીજું એથી ઓછું જોતું નથી. તમારો રાજીપો જેથી ઓછું જરીએ ના જોઈએ, કંઈ ના જોઈએ. અમે માગીએ તોય આપશો નહીં, ધક્કો મારીને કાઢી મૂકજો પણ ના આપશો મહારાજ. તમારા રાજીપાથી ઓછું કાંઈ નહીં, બસ તમારો રાજીપો ખપે, રાજીપો ખપે, રાજીપો ખપે. અને અમને ખબર છે કે તમે રાજી થાવ
તો બહુ રાજી થાવ ને તો તમે શું આપો એમને ખબર છે મહારાજ, એટલે અમે રાજીપો માગીએ છો કે તમે રાજીપો થાવ. ત્યારે તમે કહ્યું હતું જ્યારે રાજભાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે કોઈની ઉપર રાજી થાવ ને ત્યારે તમારી પ્રસાદી આપો છો, અન્નકૂટની પ્રસાદી આપો ને, વાઘા આપો ને, વસ્ત્ર આપો ને, તમે તમારી થાળની પ્રસાદી આપો ને, તમે છાતીમાં ચરણારવિંદ આપો ને, તમે કપડા ઉપર ચરણારવિંદ આપો ને, મસ્તકે હાથ મૂકો ને, મહારાજ આ બધું કરો છો, પણ અતિ રાજી થાવ તો શું આપો છો? ત્યારે મહારાજ કે જેની ઉપર હું અતિશય રાજી થઉં છું એને મારી મૂર્તિ આપી દઉં છું, બીજું કાંઈ જોતું નથી. હે મહારાજ, બસ તમારો અતિશય રાજીપો અમારા સૌની ઉપર વરસાવો, આવો રાજીપો અમારી ઉપર વરસાવો. સૌ વતી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય હે સ્વામિનારાયણ.